શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સુખ સમૃદ્ધિ પ્રદાન કરનાર, દરેક પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી માતા મહાલક્ષ્મીની કૃપા દેનાર અષ્ટલક્ષ્મી સ્તોત્ર, જેને સાંભળવાથી અષ્ટલક્ષ્મી એટલે કે આઠ પ્રકારની લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, આઠ પ્રકારના સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આમ જોઈ તો શુક્રવાર એ માતા મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે. આ ઉપરાંત અમાવસ્યા, દિવાળી, પૂર્ણિમા તથા વાર તહેવારે પણ આ અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ જે ભક્તો કરે છે તેને કાર્યમાં સિદ્ધિ મળે છે. જે ભક્તો આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે તેના જીવનમાંથી દરેક પરેશાની, દુઃખ, દરિદ્રતામાંથી મુક્તિ મળે છે અને મનોકામના સિદ્ધ થાય છે. વિધિપૂર્વક મા લક્ષ્મીની આરાધના કરવાથી, આ અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાથી માતા મહાલક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. કહેવાય છે કે જે ભક્તો આ અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ નિત્ય કરે કે સાંભળે તેના જીવનમાં કોઈ વાતની કમી રહેતી નથી. ધન ધાન્યથી તેનું ઘર પરિવાર સુખ શાંતિથી આરોગ્ય સૌભાગ્ય સાથે જીવન વ્યતીત કરે છે અને વંશવૃદ્ધિ પણ થાય છે. જો જીવનમાં દરિદ્રતા હોય તો ધન પ્રાપ્તિ અર્થે લક્ષ્મીજીનું પૂજન કરવું સર્વોત્તમ માનવામાં આવ્યું છે, એમાંય ખાસ કરીને શુક્રવાર. શુક્રવારના દિવસે માતા મહાલક્ષ્મીના આ સ્તોત્રનો પાઠ જે ભક્તો કરે છે, જેને અષ્ટલક્ષ્મી સ્તોત્ર કહેવાય છે. ભગવાન શ્રી નારાયણ પ્રિયા શ્રી લક્ષ્મીજીના આઠ સ્વરૂપ છે, જેમાં આદિલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયાલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ધનલક્ષ્મી, આ આઠ લક્ષ્મી છે. આ અષ્ટલક્ષ્મી કહેવાય છે, જેની ઉપાસનાથી સર્વ રીતે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ એક ચમત્કારિક સ્તોત્ર છે જેનો પાઠ નિત્ય કરવાથી, સાંભળવાથી જીવનમાં જરૂર સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહેશે. સૌ પ્રથમ આ સ્તોત્રનો પાઠ કર્યા પહેલાં આપણા ઘરના મંદિરમાં જો લક્ષ્મીજીનો ફોટો કે મૂર્તિ હોય તેની પૂજા આરાધના કરવી જોઈએ, અથવા શ્રીયંત્રને સ્થાપિત કરીને પણ આ અષ્ટલક્ષ્મીની પૂજા આરાધના કરાય છે. ધૂપ, દીપ, ગંધ, શ્વેત ફૂલ અને માતા મહાલક્ષ્મીનું પૂજન કરી મંત્ર જાપ કરીને આ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. માતા મહાલક્ષ્મીને ખીરનો ભોગ લગાવવો જોઈએ. આમ કરવાથી માતા અત્યંત પ્રસન્ન થાય છે અને ત્યારબાદ આ સ્તોત્રનો પાઠ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પણ નિત્ય આ સ્તોત્ર પૂજા કરતી વખતે અથવા સ્વસ્થ થઈને આ સ્તોત્રનો પાઠ સવાર, બપોર, સાંજ પણ કરી શકાય છે. માતા મહાલક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. આમ તો શાસ્ત્રમાં ઘણા અનુષ્ઠાન સ્તોત્રનો ઉલ્લેખ છે, પરંતુ આ અષ્ટલક્ષ્મી સ્તોત્ર ચમત્કારિક સ્તોત્ર છે. શ્રદ્ધાપૂર્વક ભાવથી જે મનુષ્ય માતા મહાલક્ષ્મીની આ સ્તોત્ર દ્વારા ઉપાસના કરે છે તેના જીવનમાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, એવો આ ચમત્કારિક સ્તોત્રનો પાઠ આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ના આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની, દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. બોલો માં અષ્ટલક્ષ્મીની જય. સૌ પ્રથમ છે આદિલક્ષ્મી. સુમનમ વંદિત સુંદરી માધવી ચંદ્ર સહોદરી હેમમયે, મુનિગણ વંદિત મોક્ષ પ્રદાયિની મંજુલ ભાસિણી વેદનુતે, પડકજવાસિની દેવ સુપૂજિત સદગુણ વર્ષિણી સાંતુનુતે, જય જય હે મધુસૂદન કામિની આદિલક્ષ્મી પરિપાલય માં. અર્થાત ઉમદા મનવાળાઓથી વંદિત પરમ સુંદરી માધવપ્રિયા ચંદ્રની બહેન સુવર્ણમયી, મુનિ સમુદાયથી વંદિત મોક્ષ દેનારી મધુરભાષિણી વેદ દ્વારા સ્તુતિ કરાયેલી કમળવાસિની દેવોથી પૂજાયેલી સદગુણોની વર્ષા કરનારી શાંતિયુક્ત મધુસૂદન કામિની આદિ લક્ષ્મી, તમારો જય હો.
જય હો હે માં, તું મારું પાલન કર। અષ્ટલક્ષ્મી માના બીજા લક્ષ્મીજીનું સ્વરૂપ છે ધાન્યલક્ષ્મી। અઈ કલી કલ્મશ નાસિની કામિની વૈદિક રૂપિણી વેદમયે ક્ષીર સમુદ્રવ મંડલ રૂપિણી મંત્ર નિવાસિની મંત્રનું તે મંડલદાયિની અંબુજવાસિની દેવગણાશ્રિત પાદયુતે જય જય હે મધુસૂદન કામિની ધાન્યલક્ષ્મી પરિપાલય માં। અર્થાત કલયુગના અનિષ્ટોનો નાશ કરનારી કામિની વૈદિક સ્વરૂપે વેદમયી ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલા મંડલ રૂપિણી મંત્રમાં નિવાસ કરતા મંત્રથી સ્તવાયેલા મંગલની દેનારી કમલવાસિની દેવ સમૂહ દ્વારા આશ્રય કરેલ ચરણવાળા હે મધુસૂદન કામિની ધાન્યલક્ષ્મી, તમારી જય થાવ જય થાવ જય થાવ, તમે મારું પાલન કરો। અષ્ટલક્ષ્મી માના ત્રીજા સ્વરૂપના લક્ષ્મીજી છે ધૈર્યલક્ષ્મી। જય વર વર્ષિણી વૈષ્ણવી ભાર્ગવી મંત્ર સ્વરૂપિણી મંત્રમયે સુરગણ પૂજિત શીઘ્ર ફલપ્રદ જ્ઞાન વિકાસિની શાસ્ત્રનું તે ભવભય હારિણી પાપ વિમોચની સાધુજનાશ્રિત પાદયુતે જય જય હે મધુસૂદન કામિની ધૈર્યલક્ષ્મી સદા પાલય માં। અર્થાત સુંદર વર્ણવાળા વિષ્ણુજીના પત્ની ભૃગુનંદિની મંત્રમયી દેવ દ્વારા પૂજિતા શીઘ્ર ફળ દેનાર જ્ઞાનનો વિકાસ કરનાર શાસ્ત્ર દ્વારા સ્તુતિ કરાયેલા સંસારના ભયનું હરણ કરનારા પાપમાંથી મુક્તિ દેનાર સાધુ પુરુષો દ્વારા આશ્રિત ચરણવાળા હે મધુસૂદન કામિની ધૈર્યલક્ષ્મીજી, તમારો જય થાવ જય થાવ જય થાવ, તમે મારું પાલન કરો। અષ્ટલક્ષ્મી માના ચોથા સ્વરૂપના લક્ષ્મીજીની વંદના છે। જય જય દુર્ગતિ નાસિની કામિની વૈદિક રૂપિણી વેદમયે રથ ગજ તુર્ગ પદાતિ સમાવૃત પરિજન મંડિત લોકનુતે હરિહર બ્રહ્મ સુપૂજિત સેવિત તાપ નિવારિણી પાદયુતે જય જય હે મધુસૂદન કામિની ગજલક્ષ્મી રૂપેણ પાલય માં। અર્થાત હે દુર્ગતિનો નાશ કરનારા કામિની સ્વરૂપ સર્વ ફળના દેનારા શાસ્ત્રમય રથ ગજ ઘોડા અને પાયદળથી ઘેરાયેલા પરિજનથી સુશોભિત લોકો વડે સ્તવન કરાયેલા ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શિવ પરમપિતા બ્રહ્માથી પૂજિત સેવિત તથા તાપ નિવારણ કરતા ચરણયુક્ત હે મધુસૂદન કામિની ગજલક્ષ્મી, તમારો જય થાવ જય થાવ જય થાવ, તમે મારું પાલન કરો। અષ્ટલક્ષ્મી માના પાંચમા લક્ષ્મીજીનું સ્વરૂપ છે સંતાન લક્ષ્મી। અઈ સ્વગવાહિની મોહિની ચક્રિણી રાગ વિવર્ધિની જ્ઞાનમયે ગુણગણ વારિધિ લોકહિતેષિણી સપ્તસ્વર ભૂષિત ગાનનું તે સકલ સુરાસુર દેવ મુનિસ્વર માનવ વંદિત પાદયુતે જય જય હે મધુસૂદન કામિની સંતાન લક્ષ્મી પરિપાલય માં। અર્થાત હે પક્ષીના વાહનવાળા, મોહ પમાડતા ચક્રધારિણી પ્રેમની વૃદ્ધિ કરતા જ્ઞાનમય ગુણના સમુદાયના સાગરરૂપ લોકહિત ઈચ્છતા સાત સ્વરથી ભૂષિત ગાયનયુક્ત સર્વ સુર અસુર મુનિસ્વર મનુષ્યો દ્વારા વંદિત ચરણયુક્ત મધુસૂદન કામિની સંતાન લક્ષ્મી, તમારો જય થાવ જય થાવ જય થાવ, તમે મારું પાલન કરો। અષ્ટલક્ષ્મી માના છઠ્ઠા સ્વરૂપની વંદના છે વિજયાલક્ષ્મી। જય કમલાસની સદગતિ દાયિની જ્ઞાન વિકાસિની ગાનમયે અનુદિત મર્ચિન કુમકુમ ધૂષર ભૂષિત વસિત વાધ્યનુતે કનક ધરાસ્તુતિ વૈભવ વંદિત શંકર દેસિની માન્ય પદે જય જય હે મધુસૂદન કામિની વિજયાલક્ષ્મી પરિપાલય માં। અર્થાત કમળ ઉપર નિવાસ કરતા સદગતિ દેનારા જ્ઞાનનો વિકાસ કરનારા ગાયનમય કુમકુમથી શોભતા સુવાસિત દ્રવ્યો વડે નિત્ય પૂજિતા વાદ્યોથી સ્તુતિ કરાયેલા કનક ધારા સ્તોત્રના વૈભવ દ્વારા અભિવંદિત
જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા પૂજાયેલા ચરણવાળા હે મધુસૂદન કામિની વિજયાલક્ષ્મીજી, તમારો જય થાવ, જય થાવ, જય થાવ, તમે મારું પાલન કરો. અષ્ટલક્ષ્મી માના સાતમા સ્વરૂપના લક્ષ્મીજી છે વિદ્યાલક્ષ્મી. પ્રણત સુરેશ્વરી ભારતી ભાર્ગવી શોકવિનાશીની રત્નમયે મણિમય ભૂષિત કર્ણ વિભૂષણ શાંતિ સમાવૃત હાસ્ય મુખે નવનિધિદાયિની કલિમલહારિણી કામિત ફલપ્રદ હસ્તયુતે જય જય હે મધુસૂદન કામિની વિદ્યાલક્ષ્મી સદા પાલય માં. અર્થાત પ્રણામ કરતા દેવોના સ્વામીની ભારતી ભૃગુનંદિની શોકનો નાશ કરનાર રત્નમય મણિના આભૂષણોથી શોભતા કર્ણયુક્ત શાંતિ સભર હાસ્યથી યુક્ત મુખવાળા નવનિધિ દેનારા કલિમલનું હરણ કરનારા કામ્ય ફળ આપનારા હે મધુસૂદન કામિની વિદ્યાલક્ષ્મી દેવીજી, તમારો જય થાવ, જય થાવ, જય થાવ, તમે મારું પાલન કરો. અષ્ટલક્ષ્મીમાંના આઠમા લક્ષ્મીજીનું સ્વરૂપ છે ધનલક્ષ્મી. ધીમી ધીમી ધીન ધીમી ધીન ધીમી દિન ધીમી દુંદુભિનાદ સપૂર્ણમયે ઘુમ 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 ઘુંડમ ઘુમ ઘુમ શંખગ નિદાદ સુવાધ્યનુતે વેદ પુરાણ ઇતિહાસ સુપૂજિત વૈદિક માર્ગ પ્રદર્શયુતે જય જય હે કામિની ધનલક્ષ્મી રૂપેણ પાલય માં. અર્થાત ધીમ 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 દુંદુભિઓના નાદથી પૂર્ણ ધૂમ 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 શંખ સુંદર વાદ્ય નાદથી સ્તવાયેલા વેદ પુરાણ ઇતિહાસ વડે પૂજાયેલા વૈદિક માર્ગનું પ્રદર્શન કરનારા હે મધુસૂદન કામિની ધનલક્ષ્મીજી, તમારો જય થાવ, જય થાવ, જય થાવ, તમે મારું પાલન કરો. આ અષ્ટલક્ષ્મીના ફળ સ્વરૂપ આ મંત્ર કહેવાયો છે. અષ્ટલક્ષ્મી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિષ્ણુ વક્ષઃ સ્થલારૂઢે ભક્ત મોક્ષ પ્રદાયિની શંખચક્ર ગદાહસ્તે વિશ્વરૂપિણી તે જયઃ જગન્માત્રે ચ મોહિન્યે મંગલમ શુભમંગલમ. અર્થાત હે શંખચક્ર ગદા પદ્મ ધારણ કરનારા દેવી લક્ષ્મીજી, વિષ્ણુજીના વક્ષઃ સ્થળ પર બિરાજમાન ભક્તોને મોક્ષ પ્રદાન કરનારા અષ્ટલક્ષ્મી સ્વરૂપા, હે સર્વકામ મનોકામના પૂર્ણ કરનાર જગતમાતા, સર્વ જગતમાં મોહિની ઉત્પન્ન કરનારા, શુભ કરનારા, મંગલ કરનારા, આપની જય થાવ, જય થાવ, જય થાવ, હે માં અમારું મંગલ કરો. ઇતિ શ્રી અષ્ટલક્ષ્મી સ્તોત્રમ સંપૂર્ણમ. તો મિત્રો, આપણે સાંભળ્યું સર્વ સુખ સમૃદ્ધિ આપનાર અષ્ટલક્ષ્મી સ્તોત્ર પાઠ, જે સંસ્કૃતમાં હતું. આપણે ગુજરાતી ભાષાંતર પણ સાંભળ્યું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. અષ્ટલક્ષ્મી સ્તોત્ર એ આઠ પ્રકારના લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેનું શુભ અને મંગલકારી ચમત્કારિક સ્તોત્ર છે. જે ભક્તો નિત્ય આ પાઠ કરે, સાંભળે, તેની ઉપર માતા મહાલક્ષ્મી સૌભાગ્યદાયિની વિષ્ણુપ્રિયાની કૃપા સદૈવ રહે છે, એમાં કોઈ સંદેહ નથી. શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભેધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયી પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીં હ્રીં શ્રીં ઓમ મહાલક્ષ્મયે નમઃ. બોલો માં અષ્ટલક્ષ્મીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.